नमस्कार मारा वाला गुजराती केम छो बदा मित्रों, आज एक औषधीय वनस्पति परिचय में एक औषधि विषय तमने थोड़ो ख्याल आपीश। आज अपनी औषधि से भांगरो भूंगराज जेने कहवाय। बजार में तमे ज्यां जाओ त्यां भूंगराज नु तेल मळे छे, फलाणा भूंगराज, ढीकणा भूंगराज। आ भूंगराज हकीकत में से शुं, कई वनस्पति छे, एना गुणों शुं छे, एना विषे आज तमने ख्याल आपीश। तो आने भूंगराज शुं काम कहे छे, कारण के आनो औषधीय गुण छे काळो। भूंगराज ने काळो छे अने भमराज एवो सुंदर देखाय छे, एटला माटे आने भूंगराज कहेवामां आवे छे। तो मित्रों, आ भूंगराज छे ए आपणे खेतरमांथी नकामा खड तरीके काढी नाखीए छीए अने आ नदी नाळा तळाव ज्यां पाणी भराय छे ए जग्याए जोवा मळे छे। अने आ जो जे जग्याए बारे मास पाणी भरેલું હોય તો આ વસ્તુ બારે માસ થાય છે। મિત્રો, આને ઓળખવાની રીતમાં કે આના પાન દાડમ જેવા હોય છે, અણીવાળા હોય છે, ભાલાવાળા હોય છે, થોડાક લહેરિયા પાન હોય છે, ઝીણા ઝીણા ટપકાવાળા હોય છે અને એના ફૂલ આ રીતના સફેદ થાય છે। તમે જોઈ શકો છો, આ છે ઓરિજિનલ સફેદ ભાંગરો। હવે મિત્રો, આના ગુણ વિશે વાત કરીએ તો આ તીખો, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, કફ અને વાયુને દૂર કરનાર છે। આ રસાયણ ગુણ ધરાવે છે, એટલે કે રસાયણ ગુણ ધરાવતો હોય તો બળ અને શક્તિ વધારનાર છે। મિત્રો, હવે આ કઈ કઈ જગ્યાએ કામમાં આવે છે ભાંગરો? તો કે સૌથી તો પહેલો ગુણધર્મ આપણને બધાને ખ્યાલ જ છે કે માથાની અંદર કે વાળની અંદર વધારે કામમાં આવે છે। સફેદ વાળ થઈ ગયા હોય તો એને કાળા કરવા માટે અને તેલની અંદર નાખવા માટે વધારે ઉપયોગમાં લેવામાં આવે છે। પણ એ સિવાય પણ આના ગુણધર્મો છે, જેવા કે શ્વાસ ચડતો હોય, શરદી, સળેખમ, ઉધરસ હોય, માથાનો દુખાવો હોય, કોઢ હોય, જીર્ણ તાવ હોય, છાતીમાં દુખાવો હોય, કફ ભરાઈ ગયેલો હોય, તો તેના માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તમારે જો હંમેશા યુવાન રહેવું હોય તો રોજ રાત્રે અડધી ચમચી ભાંગરો પીવો પડે, કારણ કે આ શક્તિવર્ધક છે, વીર્યવર્ધક છે, કામોત્તેજક છે, એટલે યુવાન બરકરાર રાખે છે। બસ મિત્રો, આજે આટલું જ તે। જો વિડીયો સારો લાગે તો બીજા લોકોને ફોરવર્ડ કરતા રહેજો અને ફરી પાછા મળશું બીજા વિડીયોમાં, બીજી કોઈ વનસ્પતિની ઓળખ સાથે। જય આયુર્વેદ, જય ભારત, જય કિસાન।